Good morning, dear students. Standard 4, subject Gujarati. Gujarati विषय में आज आपने जी second lesson बनवाना चाहिए. एक lesson होना चाहिए ठंडी. विद्यार्थी मित्रों, आ ठंडी एक बार भी चाहिए. जैना कवि का नाम चाहिए कृष्ण दवे. तो चलो विद्यार्थी मित्रों, पहला तो आपने आ जी ठंडी बार भी चाहिए एनु गान करेंगे. तो अन्य ध्यान आजो अने राग ध्यान थी सांभरजो. कहेटा मिठू मने फ्रीज मा बहु लागे छे ठंडी. दूधी मासी छत पे राहो बंदी. आना करता हता डर पर रंकार को धरको. मिठू मिठू मने जिलागतो ए सबादन तड़को. અહીં બસ તો છે ઠંડી ઠંડી અને બરફનારા. કોને ફ્રીજ બનાવ્યું છે માં નથી ઉપનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનું લેવા માટે ગાડી. મુદા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. દળ દળ કરતું ગયું ટમેટું છે તો ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. બરાબર ને વિદ્યાર્થી, તમે પણ એકવાર આ ઘરે પણ ગાન કરજો, જેનાથી તમને પણ સરળતાથી આ ગીત યાદ રહી જાય અને તમે હસતા હસતા આ ગીત ગાઈ શકો. હવે આપણે આ ઠંડી બાર ગીત જે છે એની સમજૂતી મેળવીશું. તો ધ્યાન રાખજો. કહે ટામી તું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી દૂધી માસી જટ પહેરાવો બંડી. ટામેટું એ દૂધી માસીને કહે છે કે હે દૂધી માસી, મને તો આ ફ્રીજમાં ખૂબ જ ઠંડી ઠંડી લાગે છે, તમે ઝડપથી મને ગરમ બંડી પહેરાવો. આગળ અના કરતા હતા ડાળ પર રમતા હતો ધડકો. મીઠો મીઠો મને જ લાગતો એ સવાર નહોતો. અન કરતા તો અમે ડાળ પર હતા ત્યાં ભેગા મળીને હડકો ધડકો રમતા હતા. ત્યારે જે સવારનો તડકો અમને મળતો હતો તે ખૂબ જ મીઠો મીઠો લાગતો હતો. આગળ સમજે. અહીં વસ્તુ છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોને ફ્રીજ બનાવ્યું જેમાં નથી ઉપનું નામ. અહીં તમે શું દૂધી માસી કહે છે કે અહીં તો બસ ઠંડી ઠંડી જ છે અને બરફના ગામ છે. જ્યાં જુઓ ત્યાં બરફ બરફ જ છે, ઠંડી ઠંડી જ છે. અને પાછું ટામેટું દૂધી માસી પૂછે છે કે આ ફ્રીજ કોને બનાવ્યું કે જ્યાં ભૂખનું નામ જ નથી. અહીં કહે છે કોને ફ્રીજ બનાવ્યું જેમાં નથી ભૂખનું નામ. ભૂખનું નામ જ નથી, ઘરમાં હોવો જ નથી. આવું ટામેટું દૂધી માસીને પૂછે છે. આગળ ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘર. બુરા ભાઈ ટમેટાની ટપાક ટપલી મારી. ત્યાં તો દરવાજો જે ફ્રીજનો દરવાજો હતો એ દરવાજો ખુલે છે. શું લેવા માટે? તો એ ઘારી લેવા માટે. વિદ્યાર્થી મિત્રો, આ ઘારી એક મીઠાઈનું નામ છે. તો આ મીઠાઈની ઘારી જે છે એ ઘારી લેવા માટે એ ફ્રીજનો દરવાજો ખુલે છે. અને ત્યાં જો આગળ કહે છે તો બુડાભાઈની ટમેટાને ટપાક ટપલી મારી. એટલે તરત જ તમે ટમેટાને બુડાભાઈ જે છે એ ટપાક કરીને એક ટપલી મારે છે. એટલે દર દર કરતું ગયું ટમેટું છે ફ્રીજની બહાર. એટલે દર દર ગબડતું ગબડતું દર દર કરતું આ ટામેટું છે ફ્રીજની બહાર રહ્યું. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો બહાર. અને આ ટામેટું બહાર જઈને બારીમાંથી કે તો સૂરજને જુએ છે, તડકાને જુએ છે. એટલે તેને કોઈ ખુશીનો પાર રહેતો નથી. આગળ ત્યાં નાના વ્યક્તિ રૂમ આવ્યા પાર કરીને તડકો. કહે ટામેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. ત્યાં તો એ સૂરજ દાદાના જે કિરણો હતા એ બે કિરણો એ બારીમાંથી સડકો જે પાર કરીને આવે છે ટમેટા પાસે. અને ટમેટાને કહે છે કે હે ટમેટા રાજા, તમે જે આ મીઠો મીઠો જે અમારો તડકો છે એ તમે પહેરો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શબ્દ સમજૂતીની ચર્ચા કરીશું.
અમા ઘણા સંકલાપે છે કે સમજી પહેલો સંકલ્પ બંદી આ પહેરણનું નામ છે અહીં આ જે બારી છે એમાં આપણે પહેરણનું નામ સમજવાનું છે આગળ અડકો દડકો આ નાના બાળકોની રમત છે એક બાર રમત છે નાના બાળકો આ અડકો દડકો રમત ખૂબ રમતા હોય છે આગળ જોઈએ હું એટલે ઘરમાં ઘર આ એક મીઠાઈનું નામ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના પ્રશ્નની ચર્ચા કરીશું બરાબર સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જે છે એમાં પહેલા પ્રશ્નમાં છે નીચેના પ્રશ્ન ઉત્તર એક એક વાક્યમાં આપ પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર નીચેના પ્રશ્નોના પહેલો પ્રશ્ન શું છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે પ્રશ્ન લખી પહેલા ફ્રીજમાં ઠંડી કોને લાગે છે અહીંયા કોને લાગે છે એટલે કોને લાગે છે બરાબર કોને લાગે છે ફ્રીજમાં ઠંડી કોને લાગે છે હા ઓકે ફ્રીઝમાં ટમેટાને ઠંડી લાગે છે એ પણ લખે ફ્રીઝમાં ટમેટાને ઠંડી લાગે છે પ્રશ્ન નંબર સેકન્ડ નંબર ટમેટું બંડી પહેરવા કોને કહે છે ટમેટું બંડી પહેરવા કોને કહે છે બરાબર તમે પ્રશ્ન લખી પહેલા તમે બંદી પહેરવા શબ્દ છે પહેરવા કોને કહે છે પ્રશ્ન કેવો છે તમે તું બંદી પહેરાવવા કોને કહે છે જવાબ પ્રશ્ન નંબર ત્રણ શું છે તમે ઝાડ પર અડકો દડકો રમવા માટે ગમે છે તમે તને ઝાડ પર ફ્રીજનો દરવાજો શા માટે ખુલ્યો પ્રશ્ન નથી પહેલા ફ્રીજનો દરવાજો ગાડી લેવા
માટે બરાબર આગળનો પ્રશ્ન સમજો પ્રશ્ન 5 ટમેટો કુસ કેમ થયું ટમેટો કુસ કેમ થયું કેમ કુસ્તાન ફ્રીજ માંથી દળદળ કરતું બહાર આવ્યું ત્યારે તેને ભારી માંથી સુગંધ જોઈ બરાબર ને તેથી તે કુસ થયો બરાબર ટમેટો કુસ કેમ થયો તમે ફરીથી સૂર્યના બે કિરણો થી ટમેટાને ગરમાવું આપ્યું છે તેથી ટમેટો ભૂસ થયું વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન બે સમજીશું પ્રશ્ન બે માં શું છે નીચેના દરેક શબ્દના બે બે વાક્યો બનાવો એટલે કે અહીંયા આપણે શબ્દ આપ્યા છે એ શબ્દના આપણે વાક્ય બનાવવાના છે તો પહેલું છે વાક્ય છે વાસી ખોરાક ખાશો નહીં વાસી શબ્દ ઉપરથી એ વાક્ય બનાવ્યું છે વાસી ખોરાક ખાશો નહીં એ શબ્દનું બીજું વાક્ય છે વાસી ખોરાક ખાવાથી માંદા પડાય છે કદો માંદા પડાય આગળ બીજું વાક્ય બીજો શબ્દ છે ઠંડી ઠંડી શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે તો એનું પહેલું વાક્ય બનાવીએ આપણે શિયાળામાં ખૂબ જ ઠંડી લાગે છે આગળ બીજું શબ્દ છે બીજું વાક્ય બનાવીએ તો ઠંડીમાં ગરમ કપડાં પહેરવા જોઈએ બરાબર છે શબ્દ ત્રણ ત્રીજા શબ્દમાં રાજા તો આ રાજા પરથી આપણે વાક્ય બનાવવાના છે પહેલું વાક્ય તમે બનાવી દીધું હતું હા સારું રાજા ખૂબ જ દયાળુ હોય છે પછી આગળનું વાક્ય આગળનું વાક્ય બનાવ્યું ક્યારે ફળોનો રાજા કહેવાય છે આગળનું શબ્દ જોઈએ સુરજથી વાક્ય તમે વિચારો છો પહેલું વાક્ય સુરજ આકાશમાં હોય બીજું શિયાળ સુરજનું તડકો ગમે છે બરાબર સાથે લખો છો ને તમે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 3 સમજીએ પ્રશ્ન નંબર 3 માં શું કહ્યું છે નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો પ્રશ્ન નંબર 3 નીચે આપેલા બે શબ્દો પરથી એક વાક્ય બનાવો બે શબ્દો આપ્યા છે આ
વાક્ય છે એમાંથી આપણે એક વાક્ય બનાવવાનું છે. પહેલું છે મોબાઈલ અને બોલ. પહેલું છે આ બંને શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનું છે. પેલા ટેબલ ઉપર, પેલા ટેબલ ઉપર મોબાઈલ ની પાસે પેન પડી છે, બરાબર ને? તમે પણ બીજું વાક્ય બનાવી દો, બરાબર? પ્રશ્ન નંબર બે, બીજો શબ્દ છે, અહીંયા શબ્દ છે દૂધી ચોક. ચાલો આ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય વિચારી જોઈએ, કેવી રીતે બનાવી શકાય. ચોપડી અને દૂધી ટ્રાય તો કરો. સારું, આ ચોપડીમાં દૂધીનો હલવો બનાવવાની છે, બનાવવાની રીત આપી છે, બનાવવાની રીત આપી છે. આગળનો શબ્દ તડકો અને બંધ. શબ્દ નંબર તડકો બંધ. ચલો વાક્ય બનાવીએ. તડકામાં બરફ પીગળી જાય છે. ઓકે, સાથે લખો છો ને? લખતા રહેજો, બરાબર? સાથે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન ચાર સમજીશું, જેમાં શું કહે છે, બોક્સમાં આપેલ ટ્રાફિક સંકેતોને યોગ્ય સાઇન બોર્ડ સામે લખો અને આ નિશાનો શું સૂચવે છે તેની ચર્ચા કરી લખો. તો પહેલો ટ્રાફિક સંકેત જોઈએ. પહેલા અહીંયા આ ટ્રાફિક સંકેત આપેલા છે, બરાબર ને? તો એ સમજીએ કે આપણને શું કહેવા માંગે છે. પહેલો ટ્રાફિક સંકેત જે છે એમાં કહ્યું છે આ નો એન્ટ્રી નો ટ્રાફિક સંકેત છે. નો એન્ટ્રી, બરાબર? નો એન્ટ્રી નો ટ્રાફિક સંકેત આપેલો છે. બીજો ટ્રાફિક સંકેત નો પાર્કિંગ, નો પાર્કિંગ. ત્રીજો ટ્રાફિક સંકેત જોઈએ. ત્રીજો જે ટ્રાફિક સંકેત છે એ ઝીબ્રા ક્રોસિંગ નો છે. ઝીબ્રા ક્રોસિંગ. ચોથો જે સંકેત છે એ છે સ્પીડ બ્રેકર. સ્પીડ બ્રેકર નો ટ્રાફિક સંકેત છે. પાંચ નંબર જોઈએ. પાંચ નંબર પર જે છે એ નો હોલ. છ નંબર જે છે રેલવે ગેટ નો ટ્રાફિક સંકેત છે. રેલવે ગેટ નો ટ્રાફિક સંકેત છે, બરાબર? ફરીથી જુઓ. તો આ પ્રમાણે તમારે નોટબુકમાં ડ્રો પણ કરવાનું છે અને લખવાનું પણ છે, બરાબર? આગળ પ્રશ્ન નંબર પાંચ સમજીએ. પ્રશ્ન નંબર પાંચમાં નીચેની કાર્ય પંક્તિઓ સ્વચ્છ અને સુવાચ્ય અક્ષરે લખવું એવું સમજવામાં આવ્યું છે. તો અહીં હું પંક્તિઓ લખીશ, તમારે એ કોપી કરવાની છે, સુંદર અક્ષરે લખવાની છે, બરાબર? લખી પંક્તિઓ. કહે તમે
તું મને ફ્રીજમાં બહુ લાગે છે કહે તમે મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી બીજી છે તાંબાની છે દૂધી માસી જગ પહેરાવો ભંડી ત્રીજું વાક્ય આના કરતા હતા ડાળતા ઘનતા આના કરતા મીઠો મીઠો બહુ જ લાગતો એ સવારનો તડકો મીઠો મીઠો બહુ જ લાગતો શબ્દો આપેલા છે પાંચ
एक पांच शब्दों ने शब्द कोष ना क्रम में गोठवाने से चलो विचार जो पहला शब्द क्या आपसे टमेटो क्या शब्द से पहलो टमेटो आपसे चलो बीजो शब्द प्राप्त पची और खबर दी से तो हाँ जो ठंडी शब्द है तो ठंडी आपसे टर डर डर पची आगे चाहिए शब्द तड़को तड़को आपसे पची आपसे मंडी बराबर है अगर छेलो शब्द आवे सूरत तो आज का शब्द जो जी बनाने जो शब्द कोई फ्रेंड में आपने शब्द लिखा है जे प्रश्न नो को जवाब छे तो तुम्हें पण लखजो અને અહીંયા આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે તો આ સ્વાધ્યાય પૂર્ણ તમારે નોટબુકમાં કરવાનું છે સુંદર અક્ષરે લખવાનું છે ધ્યાન રાખીને લખજો